गुड मॉर्निंग फ्रेंड्स, कितना बड़ा सेंटेंस आवड़ी गया, रूलर आवड़ी गयो, सिंगुलर आवड़ी गयो, है ना। नाउ नेक्स्ट अगर आप करिए, यस डेट डे नेम ने रोल नंबर लिखा पछी क्वेश्चन वन सूचे माय एम वाई એટલે માય એટલે મારું મારો સેલ્ફ સેલ્ફ એટલે પરિચય માય સેલ્ફ એટલે મારો પરિચય તો મારો પરિચય આપતા પહેલા મને જે કઈ અંદર વર્ડ્સ આવશે ઇંગ્લિશ વર્ડ્સ એના સ્પેલિંગ આવડવા જોઈએ ને તો ચલો શીખીએ સૌ પહેલો સ્પેલિંગ શું છે જી આઈ આર એલ ગર્લ એટલે છોકરી જી આઈ આર એલ ગર્લ એટલે છોકરી તો શું આવશે જી આઈ આર એલ ગર્લ ગર્લ એટલે છોકરી બરાબર ને નંબર ટુ શું છે બીઓ વાય બોય એટલે છોકરો તો બીઓ વાય શું છે બોય બોય એટલે છોકરો દેન થર્ડ શું છે એમઓ ટીએચઈ આર એમઓ ટીએચઈ આર મધર એટલે મમ્મી મમ્મી છે ને તો મધર નો સ્પેલિંગ શું થશે નંબર વન ટુ એન્ડ થ્રી એમઓ टीएचई आर मधर मधर एटले मम्मी एमओ टीएचई आर मधर एटले मम्मी एमओ टीएचई आर मधर एटले मम्मी पांच वक्त पहला स्पेलिंग बोली जाओ पछी एने लखो तो मस्त याद रही जाए फोर्थ स्पेलिंग शू छे एफ ए टीएचई आर फादर एटले पप्पा एफ ए टीएचई आर शू आवशे नंबर फोर्थ पर कैपिटल के स्मॉल तो के स्मॉल एफ ए टी एच ई आर फादर फादर एटले पप्पा एफ ए टी एच ई आर फादर एटले पप्पा पछी शू छे फिफ्थ स्कूल ए स्कूल नो स्पेलिंग आपने आवडवो जोईए के के स्कूल ज एक वस्तु एवी छे के ज्यांथी आपने घणुं बधुं शीखवा मळे छे स्कूल नो स्पेलिंग शू छे फ्रेंड्स यस तो जोईए तो शू करवानुं एसी S C H શું બોલવાનું S C H W L double O L S C H S C H શું બોલવાનું S C H double L double O L S C H double O L S C H શું બોલવાનું છે S C H double O L school એટલે school સસલાનો સરદો આવશે ને યસ સ્કૂલ એટલે સ્કૂલ સાડા વિશાળ ઓકે એસ સી એચ ડબલ ઓ એલ સ્કૂલ એટલે સ્કૂલ ધેન પ્રાઇમરી પ્રાઇમરી નો સ્પેલિંગ શું છે તો કે પ્રાઇ તો પી આર આઈ એમ એ આર વાય પી આર આઈ એમ એ આર વાય પ્રાઇમરી પ્રાય મરી એટલે શું થશે તો કે પ્રાથ મીક મી કેવો આવશે રસવાય પી આર આઈ એમ એ આર વાય પ્રાઇમરી એટલે પ્રાથમિક પી આર આઈ એમ એ આર વાય ટુકડા કરીને પાકું કરો તો આવડી જશે પી આર આઈ એમ એ આર વાય પી આર આઈ એમ એ આર વાય પ્રાઇમરી એટલે પ્રાથમિક બરાબર ને પછી સેવન્થ સ્પેલિંગ શું છે તો કે એન એ એમ ઈ નેમ એટલે નામ 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 હવે આપણે એઇટ સ્પેલિંગ જોઈએ તો એઇટ સ્પેલિંગ શું છે એસ આઈ એસ ટી આર સિસ્ટર એટલે બહેન આઈ લવ માય સિસ્ટર મને મારા બહેન પર બહુ જ પ્રેમ છે તો એઇટ સ્પેલિંગ શું થશે કેટલો સહેલો છે એસ આઈ એસ ટી આર એસ આઈ એસ ટી આર સિસ્ટર સિસ્ટર કેમ લખાય તો કે સસલાન સરસ્વાય સરદો ને ટર જોડેલો બરાબર ને સિસ્ટર એટલે બહેન એસ આઈ એસ ટી આર સિસ્ટર એટલે બહેન પછી બ્રધર તો બી આર ઓ ટી એચ ઈ આર બી આર ઓ ટી એચ ઈ આર બ્ર બ ને ર જોડેલો એટલે બ્ર ધ ર એટલે ભાઈ શું છે તો કે બી આર ઓ ટી એચ ઈ આર શું બોલવાનું બ્રધર બ્રધર એટલે ભાઈ આઈ હેવ ટુ બ્રધર્સ મારે બે ભાઈઓ છે પછી
શું છે ટીચર ટીચર નો સ્પેલિંગ શું થશે તો કે નંબર 10 TEACHER શું બોલવાનું TEACHER TEACHER શું બોલવાનું TEACHER ટીચર એટલે શિક્ષક બરાબર ને શું બોલવાનું TEACHER ટીચર એટલે શિક્ષક પછી શું છે તો કે ફ્રેન્ડ ફ્રેન્ડ નો સ્પેલિંગ શું છે આપણને આપણા ફ્રેન્ડ બહુ જ ગમતા હોય તો આપણને ફ્રેન્ડ નો સ્પેલિંગ પણ આવડવો જોઈએ ખાલી બે જ ટુકડા FRIEND ફ્રેન્ડ ફ અને ર જોડેલો છે એટલે ફ્ર ફ્ર અને માથે એક માત્ર છે એટલે ફ્રેન્ડ નર ધોને ડ ફ્રેન્ડ એટલે મિત્ર તો શું છે FRIEND ફ્રોમ ફ્રેન્ડ એટલે મિત્ર આઈ હેવ મેની ફ્રેન્ડ્સ મારે ઘણા બધા મિત્રો છે ધેન લવ LOVE લવ એટલે પ્રેમ આઈ લવ માય મધર આઈ લવ માય સ્કૂલ થાય ને LOVE લવ એટલે પ્રેમ એન્ડ 13 શું છે LIKE એટલે ગમવું આઈ લાઈક રોઝ મને રોઝ ગમે છે તો લાઈક એટલે ગમવું તો લાઈક નો સ્પેલિંગ શું છે LIKE લાઈક એટલે ગમવું LIKE લાઈક એટલે ગમવું વુ પર અનુસ્વાર છે ભૂલવાનું નહીં બરાબર ને અને લાસ્ટ એન્ડ મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બહુ કિંમતી હોય છે આપણી ફેમિલી આપણા માટે આપણા ભાઈ આપણા બહેન આપણા મમ્મી આપણા પપ્પા આપણા દાદા આપણા દાદી આપણા કાકા આપણા કાકી હે ને કેટલા બધા આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે ખીજાય પણ કોઈને ખીજાવવા દેશે નહીં હે ને 14 છેલ્લો સ્પેલિંગ શું છે FAMILY FAMILY ફેમિલી એટલે કુટુંબ આપણે બધા સાથે મળીને રહેતા હોઈએ ને એને શું કહેવાય યસ ફેમિલી તો ફેમિલી નો સ્પેલિંગ શું છે FAMILY FAMILY શું લખવાનું ફેમિલી ફેમિલી એટલે શું થશે કુટુંબ કુટુંબ FAMILY ફેમિલી એટલે કુટુંબ તો આ 14 સ્પેલિંગ તમે જો પાકા કરી લેશો તો જ તમે માય સેલ્ફ લખી શકશો બરાબર ને તો જોઈએ માય સેલ્ફ કેવી રીતે લખાય છે સૌ પહેલા તો આ બધા જ સ્પેલિંગ એકદમ સરસ રીતે તમારે પાકા કરવાના છે બરાબર ને પછી શું છે માય એટલે મારું સ્કૂલ સ તમે જે શું લખ્યું શું છે સ્કૂલ્સ પછી આ અલ્પવિરામ ઉપર અને એસ લખેલું છે આને કહેવાય અપોસ્ટ્રોફી એસ એનું ગુજરાતી શું થાય નો ની નુના એટલે માય સ્કૂલ્સ સ્કૂલ્સ શું બોલાય છે સ્કૂલ્સ માય સ્કૂલ્સ નેમ એટલે નામ ઇઝ એટલે છે નેલકન પ્રાઇમરી સ્કૂલ મારી સ્કૂલ નું અપોસ્ટ્રોફી એસ છે એટલે નો ની નુના તો સ્કૂલ નું નામ નીલકંઠ પ્રાઇમરી સ્કૂલ છે મારી માય એટલે મારી સ્કૂલ નું નામ નીલકંઠ પ્રાઇમરી સ્કૂલ છે અને લાસ્ટ શું આવે ફૂલ સ્ટોપ તો આ આપણું પહેલું સેન્ટેન્સ માય સેલ્ફ મારા પરિચયમાં આવે છે માય સ્કૂલ નેમ ઇઝ નીલકંઠ પ્રાઇમરી સ્કૂલ ધેન માય નેમ ઇઝ માય મારું નેમ એટલે નામ ઇઝ એટલે છે માય નેમ ઇઝ અહીંયા શું લખવાનું છે તમારે તમારું નામ નામ ગુજરાતીમાં કે સ્પેલિંગ લખવાનો છે પણ પહેલો અક્ષર કેપિટલ કરવાનો છે લાઈક હું મારું લખતી હોય તો માય નેમ ઇઝ પૂનમ પી કેપિટલ ઓકે ધેન આઈ એમ અ તમે ગર્લ છો કે બોય જો તમે ગર્લ છો તો GIRL ગર્લ અને જો તમે બોય છો તો શું આવશે BOY બોય આઈ એમ અ ગર્લ ભાઈ છો
તો આઈ એમ અ બોય. પછી માય ફાધર્સ અપોસ્ટ્રોફી એસ છે, શું છે અપોસ્ટ્રોફી એસ? ફાધર્સ એટલે પપ્પાનું નેમ એટલે નામ. શું છે? તો કે તમારા પપ્પાના નામનો સ્પેલિંગ વિથ ભાઈ, ભાઈ સાથે અહીંયા નામનો સ્પેલિંગ લખવાનો છે. એમાં પહેલો અક્ષર કેવો આવશે? કેપિટલ. માય ફાધર્સ નેમ ઇઝ, તમારા પપ્પાનું નામ ભાઈ સાથે લખવાનું છે. ધેન માય મધર્સ નેમ ઇઝ, માય મધર્સ મમ્મીનું નામ ઇઝ, તમારે તમારા મમ્મીનું નામ બેન સાથે, પાછળ બેન લખવાનું, આગળ તમારા મમ્મીનું નામ પણ પહેલો અક્ષર કેપિટલ. માય સિસ્ટર્સ, સિસ્ટર્સ એટલે બહેન, મારા બહેનનું નામ, તમારા બહેનનું નામ પહેલો અક્ષર કેપિટલ અને બેન છે એટલે બીઈએન બેન પાછળ લગાડવાનું. માય બ્રધર, બી આર ઓ ટી એચ આર બ્રધર, અને બ્રધર અપોસ્ટ્રોફી એસ લઈ એટલે માય બ્રધર્સ નેમ ઇઝ, તમારે તમારા ભાઈનું નામ ભાઈ પાછળ ભાઈ લગાડી અને લખવાનું છે, પહેલો અક્ષર કેપિટલ. ધેન માય ટીચર્સ નેમ ઇઝ પૂનમ મેડમ, તમારા મેડમનું નામ છે ને? યસ. ધેન માય એફ આર આઈ એન ડી, ફ્રેન્ડ એટલે મિત્ર. માય ફ્રેન્ડ્સ, મારા મિત્રનું નેમ એટલે નામ ઇઝ, તમારે તમારા ફેવરિટ મિત્રનું નામ અહીંયા ફ્રેન્ડનું નામ લખવાનું છે, પહેલો અક્ષર કેપિટલ. પણ ફ્રેન્ડમાં ભાઈ બહેન લખવાની જરૂર નથી. આઈ એમ અ શું આવશે ત્યાં? આઈ એમ અ શું આવશે? આઈ એમ અ ગુડ બોય અથવા આઈ એમ અ ગુડ ગર્લ, બરાબર ને? આઈ લવ માય ફેમિલી, તમે તમારા ફેમિલીને કુટુંબને પ્રેમ કરો છો ને? યસ. તો શું આવે? આઈ લવ માય ફેમિલી. આઈ લાઈક માય સ્કૂલ, મને મારી સ્કૂલ ગમે છે. અને આઈ હેવ, મારી પાસે છે. હેપી એટલે ખુશ. અને એલ આઈ એફ ઈ, લાઈફ એટલે જીવન, મારી પાસે ખુશી સુખી જીવન છે. આઈ હેવ હેપી લાઈફ, બરાબર ને? તો માય સ્કૂલ નેમ ઇઝ સિલ્કન પ્રાઇમરી સ્કૂલ, માય નેમ ઇઝ યોર નેમ, આઈ એમ અ ગર્લ ઓર બોય, માય ફાધર્સ નેમ, માય મધર્સ નેમ, માય સિસ્ટર્સ નેમ, માય બ્રધર્સ નેમ, માય ટીચર્સ નેમ ઇઝ, માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ, આઈ એમ અ ગુડ ગર્લ ઓર બોય, આઈ લવ માય ફેમિલી, આઈ લાઈક માય સ્કૂલ, આઈ હેવ હેપી લાઈફ. આ બધો પરિચય કયો છે? તમારો પોતાનો. તમે બધે તમારા પોતાના બધાના નામ લખો છો ને, એટલે આ તમારો પોતાનો સેલ્ફ ઇન્ટ્રોડક્શન એટલે પરિચય છે. તો લર્ન કરીને કરીએ જાતે, ચલો લખીએ.